કાકડી ખાય છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાની સ્વાગત છે. અને આજથી અમારો નવો વ્લોગ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને અત્યારના વાગી ગયા છે 9. અને આજે છે ગુરુવાર અને પૂનમ. તો હવે ફ્રી થઈ ગયા છીએ અને હવે આજથી આપણે ઉપર ધૂ કચરા કરવાના છે. તો હવે ઉપરનો રૂમ વીખી રહ્યા છે, જોઈ લ્યો. ભૂખા થઈ ગયા બેન. હા, નાસ્તો નથી કરતી એટલે હવે કેરી લઈને બેઠા. ને આપણે આ ઓછા અને ગોદડા ધોયા છે તે ઉપર સુકવશું અને પાછળ સિયાબેન ગયા છે ધોવા માટે કેરી. તો ચાલો મિત્રો, હવે આપણે ઉપર રૂમ કરશું, તે પણ થોડુંક તમને બતાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો મિત્રો, મારા બાળકો પણ સવાર સવારમાં બહાર રમે છે તો હું તમને બતાવું. બેન હે સીજ જઈ એવો ધ્રુવ તું સુરત ગયો તો બે વાર જઈ આવ્યો હોય. આ બસ બેન બાંધવાનું જરાય નથી. જોઈ લ્યો, બે ભાઈ બેન ના ઝઘડા, મીઠા મીઠા ઝઘડા ચાલે છે. સિયા બેન સુધા રહ્યા છે કેરી, પણ બહુ પાકેલ નો નીકળી ને. તો ચાલો મિત્રો, હવે આપણે ઉપર થોડોક રૂમ સાફ કરશું. ચાલો મિત્રો, આપણે કરતા હતા ઉપર ધૂ કચરા, તો તે થઈ ગયા છે. અને હવે ફ્રી થયા છીએ, તો ફ્રી થઈને મારે આજે જવાનું છે બેસણામાં. અમારે રીટા અને બિન્ટુને, જે તમે ઓળખો જ છો, ઘણી વખત વિડીયોમાં આવે છે. તો તેના સાસુ ઓફ થઈ ગયા છે, તો સિલેનિયમ સિટીમાં તેનું બેસણું રાખ્યું છે. તો ત્યાં અત્યારે બેસણામાં જવાના છીએ. અને આવીને અમારે જવાનું છે કથામાં. પૂનમની કથા છે તો કથામાં પણ જવાનું છે. તો પહેલાં બેસણામાં જશું અત્યારે 4 વાગે, અને પછી જશું આપણે કથા. મને અત્યારે મારા મનભાઈ ખાઈ રહ્યા છે કાકડી. શું કરેશ? શેની સાથે ખાશ? જલજીરા. મજા આવે? તો મારા મનભાઈ જલજીરા અને કાકડી લઈને બેઠા છે. તમને ખબર છે કે રોટલી બહુ ભાવતી નથી ને આજે આપણે બનાવી પણ નથી. ટીવીમાં કંઈક વિડીયો પણ જોવે છે અને કાકડી ખાય છે. અને અમારા સિયાબેન ઉપર કપડાં સંકેલી રહ્યા છે. અને હવે આપણે જઈશું બેસણામાં. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, કારણ કે ત્યાંથી આવીને આપણે આવું જવાના છીએ કથામાં. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ બેસણામાંથી. અને હવે જવાનું છે આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં, જે શેરીમાં છે. પણ તે પહેલાં મારા મનભાઈને ખાવી હતી ગીલેલી, જે નાળિયેરની બેન કહેવાય, તેના જેવું જ એકદમ કાળું હોય અને તેને છોતરા કાઢીને આપે આપણે લેવા જાય એટલે. તો જો આવું છે ને, તેમાંથી સરસ મલાઈ જેવું નીકળે છે. જય કાઢી દીધું છે. તો આપણે લીધું છે પાણીવાળું, અને પાણી વગરનું થોડુંક હાર્ડ આવે છે નાળિયેર જેવું. તો પાણીવાળું મસ્ત મજાનું મીઠું લાગે છે. તો અત્યારે ઉનાળામાં આ ગીલેલી ખાવી જોઈએ, જે ઠંડી હોય છે, તડકામાં ખાવાની આ મજા આવે છે. તો અમારા મનભાઈને હું કાઢી દઉં ગીલેલી, અને પછી જશું આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં. અને મારા મનભાઈનો ફ્રેન્ડ ધ્રુવ સુરતથી નથી આવ્યો, એ અહીંયા જ રહે, પણ એ સુરત ગયો હતો. હા, એ સુરત ગયો હતો, એના ફઈની ઘરે રોકાવા તો તે આવી ગયો છે. અને બંને જોઈ રહ્યા છીએ વિડીયો. ચાલો આપણે આ ગીલેલીને હવે થોડીક સાફ કરી દઈએ ખાવા જેવી, અને પછી જશું સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. યસ દોસ્તો, કેમ છો? આફ્ટર લોંગ ટાઈમ બાદ અમારા ડેઈલી બ્લોગ આવી રહ્યા છે. એનું કારણ છે કે અમે લોકો એટલા બિઝી હતા, પણ હવે અમારા ડેઈલી રૂટિન બ્લોગ આવી રહ્યા છે અને અત્યારે કરી રહ્યા છે. તો બે મેડમ,
ભણાવીએ તને કિચન માં, જોયો કામ કરતા હાલ લાવતું લાગે, શું બનાવે? બહુ જ આલાવે, ચટપટી કેરી થોડી રસાવાળી ઓલી જોવા ખબર બને છે, ગોળવાળી ને કોણ જાણ છૂટી એટલે લજ એમાં ગોળ ન હોય તો. અત્યારે કેરી ની કચુંબર પેલા તો બની છે, હવે જાય છે આગળ. તું આ શું છે? પાકળી આપડે શરમ ના મોલા રિયા મન ના મોરા ના પાડી આપતા નથી તો હવે પૂછી આપણે સેવ મુમરા લઈ જશો, લેટ થઈ ગયું છે ઉઠવાનું. સમજાવો આપડે અત્યારે હવે કે સિંગલ આપડે ફોન કરીને તો છોકરા ઉપાડે અને આને તો જુનાગઢમાં ઓલી બાપુ ની ઓલી શું હોય ખોલી હોય ને બે જવું પડે કે બાપુ ની જગ્યા ખાલી નહોતી. તારે મારે શું છે આવા ને આવા કેટલા છે આવી દુનિયામાં આવે. તો ચાલો મિત્રો રસોઈ બનાવે છે, રસોઈ બની લે પછી જમવાનો પ્રોગ્રામ કરી. યસ દોસ્તો કેમ છો બધા મજામાં? અત્યારના વાગવા જઈ રહ્યા છે, 8 જેવો ટાઈમ થવા આવ્યો છે અને જમવામાં જોરદાર ભૂખ લાગી છે. કારણ કે બપોરે હું એક સુવારામાં જમવા ગયો હતો તો 11:30 વાગ્યામાં મેં જમી લીધું હતું અને ડેઈલી હું શોરૂમે 1 વાગ્યા પછી જમું છું તો થોડુંક ભૂખ તો લાગે ને. પટેલના દીકરા છી, પટેલના દીકરા નહીં બધા. અત્યારે છે કચુંબર મસ્તની, અત્યારે કેરીની સિઝન છે, કચુંબર ઉનાળો છે એટલે ડુંગળી ખાવાની. આમાં શું છે તો પ્રસાદી છે તો અત્યારે ભગવાનની પ્રસાદી છે તો ખાઈ લઈશ. બીજું શું છે મેનુ આવે, વેઇટ કરો. તો દાળ તમને બતાવું છું કે ઓલી દાળ બનાવી છે, લાવના બાજુ છે ચોરવાનું હશે ને. ચોરવાનું શું કેવી રીતનું? ઘીસુડું ઘીસુડું કરી બધું મિક્સ કરી જોડે ડુંગળી લેશું, કચુંબર લેશું અને છાશ લેશું. અને કેરીની કચુંબર છે એટલે કાકડીની કચુંબર નથી બની, પણ ઉનાળામાં અત્યારે મિત્રો આવું ખાવું જોઈએ. ગ્રીન વસ્તુ છે, કાકડી છે, પપૈયું છે, ટમાટર છે, ગ્રેપ્સ છે, તરબૂચ, ટેટી, પછી સંતરા છે, મોસંબી છે. આવી વસ્તુ ખાવી જોઈએ અને બહારની વસ્તુ અવોઈડ કરવી જોઈએ. કારણ કે અત્યારે એક તો રેકડીમાં એવા પદાર્થ આવે છે, તેલીય પદાર્થ હોય, ક્યાં તેલમાંથી રસોઈ બનાવતા હોય, દાજ્યું તેલ હોય છે, એ વસ્તુ અત્યારે જમવા ના જવું જોઈએ. રેકડીની વસ્તુ અત્યારે ના ખાવી જોઈએ. ભલે બીજાનો બિઝનેસ છે પણ થોડુંક શરીરનું વિચારવું પડે. ઘરે જેટલી બને એટલી વસ્તુ બનાવો, કારણ કે 47 ડિગ્રી તાપમાન, 45 ડિગ્રી તાપમાન છે. તો જેમ તમારા શરીરમાં લિક્વિડ જાજુ હશે એમ તમે શરીરને મેન્ટેન કરી આપશો. તો અત્યારે જમી લઈ ચોરે છે અમારે જો ગુજરાતમાં આવી રીતની ભાખરી ચોરે બે હાથે વચેલી, અને તમે જોઈ શકો છો આ ગયા જન્મમાં ગધું હિસીએ. કોમેન્ટ કરો છો ગયા જન્મમાં ગધું હતું વાઇન્દ્રુ, આ લપો વાઇન્દ્રુ જાણવા નીચે ઊંધું. ભાખરી ચોરાઈ જશે હમણા. અહીંયા છાશમાં મસાલો મસ્તનો ગ્રીન ગ્રીન મસાલો નખાઈ રહ્યો છે. ઉનાળામાં આવો મસાલો પણ ખાવો જોઈએ ને ભાખરી. તો જમી લઈ છી, જઈમાં પછી એક બે રીલ્સ બનાવું છું. અને અત્યારે જો ભાઈ સીધો થઈ ગયો છે એટલે પાછો આવી ગયો માનવ માના, હમણાં વાઇન્દ્રા મૂકી ગઈ છે. જો વાઇન્દ્રુ બને, જો વાઇન્દ્રુ બને, જો માણા થઈ ગયો. તો આ અત્યારે પોઝિશન છે, વેકેશન ખુલે તો સારું છે, બધાને ખબર જ છે કેવા બાળકો હોય. તો ચાલો જમવા. જ્યાં દોસ્તો રાતના 11 વાગ્યા છે ને અમે લોકો અત્યારે શું બનાવ્યું છે, સાકર નાખી છે જે
સારી વસ્તુ છે. શુગર છે ને કેમિકલ પ્રોસેસ હોય છે, સાકર સાકર હોય છે જે આપણે કહી છીએ અનપોલિશ હોય છે, પ્રોસેસ નથી કરેલી, જેથી કરીને પીવામાં મજા આવે છે અને શરીરને પણ નડતી નથી. તો મિત્ર બહુ ચીલ છે, મસ્ત મજા આવી જાય એમ છે. ઉનાળામાં આવી વસ્તુ પીવી જોઈએ. બહારના કોલા છે, કોલ્ડ ડ્રિંક છે, સોફ્ટ ડ્રિંક છે, બહાર મળતી વસ્તુ છે. હવે હાઇજેનિક છે કે નહીં તો પછીની વસ્તુ છે, પણ એ એટલી શરીરમાં અસર કરે છે કે એની વાત ના પૂછો. કારણ કે એસેન્સ છે, કેમિકલ છે, આવું જ યુઝ થાય છે. ફ્લેવર માટે કેમિકલ યુઝ કરે છે. તો મિત્રો અત્યારે ખરેખર બહારની વસ્તુ અવોઈડ કરવી જોઈએ ને આવી વસ્તુ પીવી જોઈએ. આપણે આ બ્લોગને પણ પૂર્ણ કરી છીએ. લાઇક કરતા રહેજો, શેર કરતા રહેજો અને ડેઈલી આપણા બ્લોગ આવશે. હવે ફેમિલી મિડલ ફેમિલીની લાઈફ કેવી છે એના ઉપર ડિપેન્ડ કરશે. તો આ બ્લોગને પૂર્ણ કરી છીએ. ગુડ નાઇટ મિત્રો, જય હિન્દ દોસ્તો.